हेलो फ्रेंड्स, सुपर सहेलिया थी फरी एक વાર હું દીપા. ચલો મારી સાથે મારા કિચન માં ફટાફટ 15 જ મિનિટ માં તૈયાર થઈ જતા નાસ્તો કો કે પછી રાત નું ડિનર બનાવી દઈએ. બ્રેડ લસણિયા બટાકા રેસિપી એકદમ સિમ્પલ છે, મસાલા ખૂબ જ ઓછા છે, પણ ટેસ્ટ માં એકદમ ઓસમ. જો એકવાર બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો. બેબી પોટેટોઝ લીધા છે 250-300 ગ્રામ. તમારી પાસે બેબી પોટેટોઝ ન હોય તો મોટા બટાકા લઈ લેવા અને મોટા મોટા પીસીસ પછી કરી લેવા. મીડિયમ ફ્લેમ રાખવાની છે અને પ્રેશર કુકમાં 3 વિસલ થાય ત્યારે સુધી બાફી લેવાના છે. 3 વિસલ થશે, કુકર ઠંડુ પડશે, ખોલશો બટાકા સરસ રીતે બફાઈ ગયા હશે. એક લસણનું ઝીંડવું જેની આ રીતે બધી કડીઓ એના સાફ કરી અને પેસ્ટ કરી લેવાની છે. જો લસણની પેસ્ટ તૈયાર હશે તો આ રેસીપી 10 મિનિટમાં તૈયાર થઈ જશે. કોથમીર લેવાના છે, બારીક સુધારી લેવાના છે થોડા ઘણા, અને હવે 2 બાઉલ લઈ લેવાના. 2 બાઉલ ખાલી છે, જેમાં 1 બાઉલમાં આપણે 3 ચમચી જેટલું કાચું તેલ યુઝ કરીશું. બને તો કાચું તેલ સિંગ તેલ વાપરજો, એનાથી ટેસ્ટ ઘણો સારો આવે છે. તેમ છતાં તમારી સાથે કિચનમાં જે બી ઓઇલ હોય એ તમે આ રેસીપીમાં યુઝ કરી શકો છો, પણ કાચું તેલમાં સિંગ તેલ ઘણું સરસ લાગતું હોય છે. હવે આની અંદર આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું. કાશ્મીરી લાલ મરચું વાપરવાથી રેસીપીનો કલર એકદમ લાલમલ બહુ સરસ આવશે. અને 1/2 થી 1.5 ચમચી જેટલું તીખું મરચું નાખવાનું છે. એ જ પ્રમાણે બીજા બાઉલમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1/2 ચમચી જેટલું તીખું મરચું, 1/2 થી 1.5 ચમચી પણ લઈ શકો છો. તો તીખાશ થોડી ઘણી તમને જેવી ગમતી હોય એ રીતે રાખવી. હવે જે સાદું મરચું લીધું હતું એમાં થોડું પાણી એડ કર્યું, અને બીજું જે તેલવાળી પેસ્ટ હતી એની અંદર થોડો ગરમ મસાલો એડ કરી લઈશું. ગરમ મસાલો જે બી બ્રાન્ડનો હોય એ 1/2 ચમચી જેટલો એડ કરી લેવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે 2 બાઉલમાં 1 તેલમાં અને 1 પાણીમાં મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે. અને જે તેલ હતું એમાં ગરમ મસાલો નાખી દેવાનો છે અને સાથે સાથે 5-7 ટીપા લીંબુનો રસ એડ કરી લેવાનો છે. તો થોડું આ ટેંગી ટેસ્ટ બટાકાનો બહુ સરસ લાગતો હોય છે, એટલે આ રીતે થોડું લીંબુ એડ કરી લેવું. તો લીંબુ આ રીતે એડ કરી અને પછી બધું હલાવીને સરસ રીતે મિક્સ કરી દેવું. અને આ રીતે આપણે 2 પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ. સમજો આપણું કામ થઈ ગયું, રેસીપી ઓલમોસ્ટ ડન, રેડી થઈ ગઈ. તો લીંબુનો રસ નાખ્યા પછી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આને સાઈડ ઉપર કરી લઈશું. અને મીનવાઇલ આપણે ચેક કરી લઈશું તો આપણા બટાકા પણ 3 વિસલ થઈ અને સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા હશે. તો આ રીતે જોઈ શકો છો, સરસ રીતે પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે અને બટાકા પણ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આ બટાકાની છાલ કાઢી નાખીશું અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઓલમોસ્ટ ડન. મીઠું તો હોય જ એટલે એ લઈ લીધું છે, 2 પેસ્ટ. અને હવે એક નાની કઢાઈમાં 1-1.5 ચમચી જેટલું તેલ લઈ પહેલાં લસણની પેસ્ટ જે કરી હતી એ સાંતળી લઈશું. લસણની પેસ્ટ આ રીતે થોડી આછી ગુલાબી કલરની સાંતળી લઈએ, પછી એની અંદર આપણે જે પાણીવાળી પેસ્ટ બનાવી હતી મરચાંની એ એડ કરી લેવાની છે અને સરખી રીતે શેકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આછું ગુલાબી લસણ આપણું થઈ ગયું છે ને એની અંદર હવે પાણીવાળી જે મરચાંની પેસ્ટ હતી એ એડ કરી લીધી. બાઉલમાં થોડું ઘણું આ રીતે મરચું ચોંટેલું હોય તો થોડું પાણી લઈ અને સરસ રીતે મિક્સ કરી અને પાણી આ પેસ્ટમાં એડ કરી અને થોડી પેસ્ટને સાંકળી લઈશું. બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. અને પાણીવાળું મરચું આ રીતે એડ કરવાથી લગભગ આપણું લસણ અને મરચાંની પેસ્ટ બળતી નથી અને સરસ રીતે સાંતળી જાય. તો આ રીતે સરસ રીતે આપણું સતળાઈ ગયું છે અને બસ હવે બધું મિક્સ કરી દઈએ એટલે આપણા આ લસણિયા બટાકા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી એકદમ ઇઝી છે, ફટાફટ બની જાય છે. અને બસ આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને બહુ જ સરસ લાગતી હોય છે. થોડું ઘણું મીઠું એડ કરી લીધું અને બધું હલાવીને મિક્સ કરી દીધું. અને હવે ચલો શરૂઆત કરીએ, બધું મિક્સ કરી લઈએ. તો સૌથી પહેલાં આ જે બટાકા છે એની અંદર આપણે નાખી દીધી આ પેસ્ટ જે ગરમ મસાલાવાળી તેલમાં હતી એ બધું હલાવીને સરખી રીતે મિક્સ કરી દીધું. હવે એની ઉપર આપણે કોથમીર નાખી દઈશું
જો તમારી પાસે સીઝન હોય અને લીલું લસણ મળતું હોય તો થોડું ઘણું એ પણ સાફ કરીને કટ કરીને એડ કરી શકો છો, એ પણ ઘણું સારું લાગતું હોય છે. તો કોથમીર આ રીતે એડ કરી લીધા છે અને પછી આપણે એની અંદર નાખી દઈશું લસણની જે પાણીવાળી પેસ્ટ સાંતળી હતી એ. બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આપણા લસણીયા બટાકા તૈયાર છે. તો આજે હું સર્વ કરવાની છું એને બ્રેડની સાથે, પણ તમે ચોક્કસ એને પરાઠા કે પછી ભૂંગળા સાથે પણ ખાઈ શકો છો. તો ભૂંગળા બટાકા કમ પરોઠા બટાકા કમ બ્રેડ લસણીયા બટાકાની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. સિમ્પલ યટ યમી. થેન્ક યુ.